हेलो चिल्ड्रन, टुडे वी विल स्टार्ट लेसन नंबर 5 चतुर बीरबल। आ लेसन नाम छे चतुर बीरबल। चतुर एटले शुं? चतुर एटले एकदम चालाक, होशियार, एक्टिव, राइट। आपणे कोई भी व्यक्ति, बे व्यक्ति होय, घणी व्यक्ति एकदम होशियार ने घणी व्यक्ति एकदम डोबी होय, तो आपणे कहीए ने आ बेमां बहु चतुर छे। एटले चतुरनो मतलब शुं छे? चालाक, होशियार, एकदम एलर्ट के ने तेवी रीते। तो अहीं आपणने बधाने खबर छे के बीरबलनी चतुराई बहु वखणाय छे। आजे पण लोको अकबर अने बीरबलनी वार्ताओमांथी घणी वातो समझे छे अने एमनी चतुराई आपणने जाणवा मळे छे। एवी ज रीते आ लेसनमां पण अकबर बादशाहे बीरबलने पोतानी चतुराई माटे कंई काम सोंपे छे अने તે કેવી ચતુરાઈથી પોતાનું કામ સક્સેસ કરે છે તે આપણને અહીં સમજાવવામાં આવ્યું છે। આ ચિત્રમાં, આ લેસનમાં પાત્ર છે અકબર, રાજા અકબર, પછી એમનો એમનો આ બીરબલ, બરાબર છે, અને એક ધનિક શેઠ અને બીજા ત્રણ ચોર હોય છે, રાઈટ। હવે આ લેસનમાં શું થાય છે, શોર્ટ સમરી તમને સમજાવી દઉં છું કે એક ધનિક શેઠ હોય છે, તેમના ઘરે ચોરી થાય છે। હવે એ ચોરી થાય છે તો પોતે કોણ ચોર છે, કપડાં, દાગીના, એમના બધું એમનું ચોરી થાય છે, કિંમતી ઘરેણાં પણ ચોરાઈ જાય છે। હવે પોતે ચોરને શોધે તો કેવી રીતે શોધે? એને એમ થાય કે કોણ મારા ઘરેથી ચોરી કર્યું છે, એટલે પોતે અકબર બાદશાહના દરબારમાં કમ્પ્લેન કરવા જાય છે, ફરિયાદ કરવા જાય છે અને કહે છે કે મારા ઘરમાં ચોરી છે છે એ ધનિક શેઠ કહે છે મારા ઘરમાં ચોરી થઈ છે। પછી જ્યારે ચોરી થઈ છે એ બાદશાહ સાંભળે છે તો પોતે બીરબલને બોલાવે છે કે આ ધનિક શેઠે ચોરી થઈ ગઈ છે અને કેવી રીતે થઈ છે, કોણે કરી છે, આ કાર્ય તમારે કરવાનું છે અને એનું સોલ્યુશન લાવવા માટે, એનું સમસ્યાનો હલ લાવવા માટે કે કોણે ચોરી કરી છે, શું કર્યું છે, તમારે શોધવાનું છે, એ રીતનું છે લેસન। બહુ સુંદર રીતે આપણને સમજાવવામાં આવ્યું છે। હું પેરેગ્રાફ વાઇઝ વાંચીશ અને તમારે સમજવાનું છે, ઠીક છે। હવે પહેલો પેરેગ્રાફ છે કે બાદશાહ અકબરના દરબારમાં એક ધનિક શેઠ આવ્યા। શેઠે ચિંતિત અવાજમાં ફરિયાદ કરી, બાદશાહ, મારા ઘરમાં ચોરી થઈ છે, ચોર ઘરમાંથી ધન અને કિંમતી વસ્તુઓ ચોરી કરીને લઈ ગયા છે, ઘરમાં માત્ર કપડાં અને વાસણ સિવાય કશું બચ્યું નથી। બાદશાહે ચિંતિત થઈને બીરબલને બોલાવીને સમગ્ર ઘટના કહી। બાદશાહે બીરબલને ચોરને પકડવાનો આદેશ આપ્યો। હવે આ ફર્સ્ટ પેરેગ્રાફમાં તમે સમજી શકો છો કે એક ધનિક શેઠ આવે છે અને ફરિયાદ કરે છે કે મારા ઘરમાં ચોરી થઈ છે, કપડાં વાસણ સિવાય બધું જ ચોરી ગયા છે। આથી બાદશાહને બહુ ચિંતા થાય છે અને પોતે પોતાના જે મંત્રી હોય છે ને, પોતાના જે સલાહકાર, એને બોલાવે છે બીરબલને અને કહે છે કે આ ચોરને પકડવાનો એને આદેશ આપે છે, હુકમ કરે છે કે કોઈ બી રીતે આ ચોરને આપણે શોધી કાઢો। હવે સેકન્ડ પેરેગ્રાફ છે, બીરબલે શેઠને બીરબલે હવે નેક્સ્ટ સેશનમાં શું થાય છે, બીરબલે આઈડિયા લગાવી કે શું કરીએ, કેવી રીતે કરીએ, તો એણે સેકન્ડ પ્રેપમાં આપણે વાંચીશું એણે શું કર્યું। બીરબલે શેઠને બોલાવીને પૂછ્યું, તમને કોઈના પર શંકા છે, તમે ગભરાયા વગર મને કહો। શેઠને બીરબલની વાતથી સાંત્વના મળી, સાંત્વના મળી એટલે થોડું રિલેક્સ થયું, એને થોડું એમ દિલમાં કે ને શાંતિ મળે એવું થયું અને એને બીરબલે પૂછ્યું કે તમને કોઈના પર શંકા છે, તમે ગભરાયા વગર મને કહો, તમને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। હવે શેઠ કહે છે, દિવાનજી ઘરના નોકરે મળીને આ કામ કાર્ય કર્યું એવું મારું અનુમાન છે, બહારની વ્યક્તિને મારા ઘરની નાનામાં નાની માહિતીની ખબર ન હોય, આમ તો મેં નોકરોને ચોરી કરતા જોયા નથી, શેઠે કહ્યું। હવે શેઠ બી કેટલા પ્રમાણિક છે કે કહે છે કે ભાઈ કોઈને મેં મારા કબાટમાંથી ઘરેણાં લેતા કે ચોરી કરતા જોયા નથી, પણ મારા ઘરના નોકરો ને જ મારા ઘરની બધી વસ્તુની ખબર હોય છે, એટલે મને મારા ઘરના નોકરો પર શંકા છે, એ બી હકીકત છે કે મેં કોઈને મારી નજરોથી જોયા નથી, તો હું કેવી રીતે એમને પકડી બી શકું। હવે લાસ્ટ પેરેગ્રાફમાં છે કે જે આ પેજના લાસ્ટ પેરેગ્રાફમાં કે દિવાન બીરબલે એક યુક્તિ રચી, બીરબલે ઘરના બધા નોકરોને દરબારમાં બોલાવ્યા, બીરબલે સરખા આકારવાળી નાની નાની લાકડીઓ સિપાઈ પાસે મંગાવી, લાકડીને હાથમાં લઈને મંત્રો બોલવાનો ઢોંગ કર્યો ને એક એક લાકડી ત્રણે નોકરોને આપીને કહ્યું,
કે આ લાકડી તમારી પાસે રાખો, કાલે સવાર થતાં મને આપજો. જે કોઈએ ચોરી કરી હશે અથવા જેની મદદથી ચોરી થઈ હશે તેની લાકડી 0.5 સેન્ટીમીટર વધી જશે. હવે જો નેક્સ્ટ દિવસ શું કરે છે, બિરબલ બધા નોકરોને દરબારમાં બોલાવે છે અને કહે છે એક સરખા આકારવાળી 3 લાકડીઓ સિપાઈ પાસે મંગાવે છે અને કહે છે હા 3 લાકડીઓ હાથમાં લઈને મંત્ર બોલવાનો ઢોંગ કરે છે, પ્રિટેન્ડ કરે છે, આમ 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 કંઈ બોલે ને મનમાં આમ હોઠ ફફડાવીને એવી રીતે કંઈ મંત્ર બોલવાનો ઢોંગ કરે અને એક એક લાકડી 3 નોકરોને આપી અને કહ્યું કે આ લાકડી તમારી પાસે રાખો, આખી રાત તમારી પાસે રહેશે, કાલ સવાર થતાં મને આપજો. જે કોઈએ ચોરી કરી હશે અથવા જેની મદદથી ચોરી થઈ હશે તેની લાકડી 0.5 સેન્ટીમીટર વધી જશે. હવે તમને ખબર છે ને, તમને ખ્યાલ છે કે જીવંત વસ્તુનો ગ્રો થાય છે, નિર્જીવ વસ્તુ કોઈ દિવસ વધી શકે? લાકડી તો એ વૂડ છે, વૂડ ગ્રો થાય એક રાતમાં એ તો સમજવાની વાત છે, પરંતુ કે ને મૂર્ખ હોય તે પોતાની બુદ્ધિ પણ નાશ થઈ જાય છે. એવી રીતે આ નોકરને એક એ રીતની ચાલબાજીથી બિરબલે કહ્યું. એકચ્યુઅલી લાકડી કંઈ રાતોરાત મોટી નહીં થવાની હતી, પણ બિરબલ પોતાની ચતુરાઈથી ચોરને પકડવા માંગતો હતો. આથી એણે કહ્યું કે ભાઈ આ લાકડી તમે દરેક નોકર રાખો, આખી રાત રાખો, સવાર થતાં હું પાછી તમારી લાકડી ચેક કરીશ, કારણ કે જેણે ચોરી કરી હશે તેની ઓટોમેટિક વધી જશે. હવે પછી શું કર્યું, દરબારમાં નોકરોને જુદા જુદા ઓરડામાં નજરકેદ રાખવામાં આવ્યા. હવે બધા નોકરોને શું કર્યું, અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા, નજરકેદ કરી દીધા, એટલે આમ દેખાય બી નામ કેદમાં રહે, બરાબર છે. નોકરોમાં જે નોકર ચોર હતો તેણે મનમાં વિચાર્યું આ લાકડી 0.5 સેન્ટીમીટર વધી જશે તો હું પહેલાં જ લાકડીને 0.5 સેન્ટીમીટર કાપી નાખું, વધશે તો પણ બીજા નોકરની લાકડી સમાન જ મારી લાકડી રહેશે. હવે કેટલો મૂરખ છે એમ વિચાર્યું કે સવાર થતાં વધી જાય એના કરતાં લાવને 0.5 સેન્ટીમીટર હમણાંથી જ કાપી નાખું, પણ એને એ નથી ખબર કે લાકડી કંઈ વધવાની થોડી છે, આ તો બિરબલે ચતુરાઈ વાપરી છે ચોરને પકડવાની, કંઈ લાકડી થોડી વધવાની હતી. પણ આ મૂર્ખ હતો ને કે ને ચોર કરે ચોરી, મૂર્ખાઈથી પોતે પોતાની બુદ્ધિ પણ ભ્રષ્ટ કરી નાખે છે, તેવી રીતે આ ચોર જે નોકર હતો ને તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને તેણે શું કર્યું કે એણે વિચાર્યું કે 0.5 સેન્ટીમીટર કાપી નાખીશ તો સવાર થતાં વધશે તો બી મારી જે લાકડી છે એ સાઇઝની જ થશે ને, પછી આમ હું દિવાન બિરબલને મૂર્ખ બનાવીશ, તેઓ મને પકડી નહીં શકે. આવું વિચારીને નોકરે લાકડીને 0.5 સેન્ટીમીટર કાપી નાખી. હવે જો એણે 0.5 સેન્ટીમીટર લાકડીને કાપી નાખી અને એને એમ થયું કે સવાર થતાં તો મારી લાકડી બધા નોકરીની સરખામણીમાં આવી જશે. આ તો બિરબલની યુક્તિ હતી, ખરેખર તો ક્યારે પણ કોઈ લાકડી એક રાતમાં વધી શકે ના વધી શકે ને. હવે બીજે દિવસે સવારે બિરબલે દરબારમાં બધા નોકરોને બોલાવ્યા, બિરબલે બધાની લાકડી તપાસી, બિરબલે ચોરને ઓળખી લીધો, તેણે એકાંતમાં લઈ જઈ આખી ઘટનાની માહિતી મેળવી. હવે એણે શું કર્યું, ચોરને બોલાવ્યો પ્રાઇવેટમાં કે ભાઈ શું થયું, કેવી રીતે થયું, ના લાકડી તો તુંએ કાપી નાખી, એકચ્યુઅલી આ તો વધવાની નહીં હતી, તુંએ કાપી નાખી, એનો મતલબ એ ચોર હતો અને બિરબલે પોતાની ચતુરાઈથી અને ટેકનિકથી એને ચોરીની ખુલાસો મેળવી લીધો. હવે નેક્સ્ટ પેરેગ્રાફ શું છે, બિરબલે શેઠને તેમનું ધન પરત કર્યું. શેઠ ખૂબ ખુશ થયા, ચોરને સજા ફટકારી બાદશાહ બિરબલની ચતુરાઈથી પ્રસન્ન થયા. આમ બાળ મિત્રો, આપણે પણ બિરબલની જેમ ચતુરાઈથી અને બુદ્ધિથી કામ લેવું જોઈએ. ઓકે, તમને ખ્યાલ આવ્યો કે બિરબલે જો ગુસ્સો બી ના કર્યો અને ચોરને પકડી પણ લીધો, અત્યારે 2-4 લાફા મારતે એને થાપડ ફેરવી કાઢે, બોલ તું એ ચોરી કરી છે. એકચ્યુઅલી બિરબલ જાણી ગયેલો કે ઘરમાં નોકરોએ જ ચોરી કરી હતી, પણ એણે કોઈને મારકૂટ નહીં કર્યા, દાદાગીરી નહીં કરી કે ધમાલ નહીં કરી, હા એણે શાંતિથી પોતાની બુદ્ધિથી અને ચતુરાઈથી ટેકનિકથી એણે ચોરને પકડી નાખ્યો. આ રીતે આ પાઠમાંથી આપણને શું બોધ મળે છે કે આપણે પણ બુદ્ધિથી અને ચતુરાઈથી કામ લેવું જોઈએ. કોઈ પણ દિવસ કંઈ વસ્તુ બને, કોઈ તમને કંઈ કહે કે કંઈ પણ ઘટના બને, તો કોઈ પણ દિવસ ઉતાવળ કરવી નહીં, જોરથી બોલવું નહીં, ક્યારે પણ આપણે ધમાલ નહીં કરવી, આપણે શાંતિથી વિચારવું અને તેની સમસ્યાનો હલ લાવો અને એનો જવાબ આપો. ક્યારેક કોઈ વાર કંઈ તમારાથી પણ મિસ્ટેક થઈ જાય
तो गभराई नहीं जवानू, जे मिस्टेक थाय तेनो सोल्यूशन आपणे लावानू હોય છે, ઠીક છે। હવે અહીં મિનિંગ છે, ચતુર એટલે ક્લેવર, સાંત્વના એટલે કોન્સોલેટિંગ, ઢોંગ એટલે ફૂલસો, શંકા એટલે ડાઉટ, અનુમાન એટલે સપોઝિશન, ચિંતિત એટલે વરે। ઓકે, હવે આ મિનિંગ છે, તમે રીડ આઉટ કરવાના છે, લેસન બી રીડ આઉટ કરવાનું છે। હવે ક્વેશ્ચન આન્સર હું તમને સમજાવું છું ઓરલી, બાકીની એક્સરસાઇઝ રિટન ટેક્સ્ટબુકમાં છે, જે ટેક્સ્ટબુકમાં જ લખવાની છે, ખાલી ક્વેશ્ચન આન્સર ઓરલમાં સમજાવી દઉં છું, બરાબર છે। દરબારમાં કોણે ફરિયાદ કરી, તો દરબારમાં એક ધનિક શેઠે ફરિયાદ કરી। સેકન્ડ ક્વેશ્ચન, બાદશાહે ચોરને શોધવા કોને કહ્યું, બાદશાહે ચોરને શોધવા બિરબલને કહ્યું। બિરબલે ચોરને પકડવા કઈ યુક્તિ કરી, બિરબલે ચોરને પકડવા માટે એક સરખા આકારવાળી ત્રણ લાકડી લાવીને ત્રણેય ચોરોને આપીને કહ્યું કે જેણે ચોરી કરી હશે તેની લાકડી 0.5 સેન્ટીમીટર સવારે વધી જશે। ચોર તેની લાકડી 0.5 સેન્ટીમીટર કેમ કાપી નાખી, કારણ કે ચોર તેની ચોરી છુપાવવા માંગતો હતો અને બિરબલને મૂર્ખ બનાવવા માંગતો હતો, આથી તે મૂર્ખ ચોર 0.5 સેન્ટીમીટર લાકડી કાપી નાખે। પાંચમો ક્વેશ્ચન છે, બિરબલે ચોરને કેવી રીતે પકડ્યો, તો બિરબલે ચોરને તેની બુદ્ધિથી અને ચતુરાઈથી પકડ્યો, રાઈટ। હવે અહીં કોણ બોલે છે, પહેલો છે, તમને કોઈના પર શંકા છે તો કોણ બોલે, બિરબલ। સેકન્ડ છે, દિવાનજી ઘરના નોકરે મળીને આ કાર્ય કર્યું એવું મારું અનુમાન છે, કોણ બોલે, ધનિક શેઠ। આ લાકડી તમારી પાસે રાખો, કોણ બોલે, બિરબલ। હું દિવાન બિરબલને મૂર્ખ બનાવીશ, કોણ કહે, નોકર જે ચોર હતો ને એ। હવે અહીં દરેક વાક્યમાંથી વિકલ્પો ખરા છે તે શોધીને વાક્ય કમ્પ્લીટ કર। ચોરને સજા ફટકારી શા માટે, એક મિનિટ, પહેલું છે, સોરી, ફર્સ્ટ ક્વેશ્ચન છે, દરેક વાક્યની નીચે આપેલા વિકલ્પમાંથી ખરો વિકલ્પ શોધીને વાક્ય પૂર્ણ કરો। બાદશાહ પ્રસન્ન થયા, કારણ કે એમાં કયું આવશે, ખ, બિરબલની ચતુરાઈથી ચોર પકડાઈ ગયો। સેકન્ડ છે, શેઠ ખૂબ દુઃખી હતા, કારણ કે એમાં લાસ્ટવાળું, ઘરમાં ચોરી થઈ હતી। આ બેમાં રાઇટ આન્સર તમારે આ ક્વેશ્ચનની નીચે લખવાના છે, રાઈટ। એના પછી શબ્દની મદદથી વાક્ય બનાવો, ચતુર, તો બિરબલ ઘણા ચતુર હતા। ધનિક, ધનિક શેઠના ઘરે ચોરી થઈ હતી। ચોર, ચોરને પકડવા પોલીસ આવી ગઈ। પ્રસન્ન, રાજા પ્રસન્ન થઈને ઇનામ આપ્યું। હવે અહીં નીચેના જોડણી સુધારો, અમુક સ્પેલિંગ રોંગ છે, હવે અહીંયા ચતુરની સ્પેલિંગ